બોરસદ શહેરની આણંદ ચોકડી પાસે આવેલ અક્ષર કોમ્પ્લેક્ષમાં મમતા હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો। બોરસદ સ્થિત 20 બેડ ધરાવતી આ હોસ્પિટલનું ઉદ્ઘાટન બોચાસણ સ્વામિનારાયણ મંદિરના કોઠારી વૈદ્યજ્ઞ સ્વામી નાયક દંડક રમણભાઈ સોલંકી અને જામા મસ્જિદના પીએસ ઇમામ સૈયદ જાકીર હુસેન બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલમાં પ્રસૂતિ, સ્ત્રીરોગ, વંધ્યત્વ નિવારણ, કોસ્મેટિક, ગાયનેક, લેપ્રોસ્કોપી, સોનોગ્રાફી જેવી તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે, તેમજ જોખમી સુવાવાળાની સારવાર નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવશે। તદઉપરાંત 24 કલાક સારવાર અદ્યતન સાધનોથી સજ્જ ઓપરેશન થિયેટર, લેબોરેટરી અને ફાર્મસીની સુવિધા તથા દાખલ થવા માટે જનરલ વોર્ડ, સ્પેશિયલ તથા સેમી સ્પેશિયલ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। તેમજ પ્રસૂતિના દિવસો દરમિયાન કેવો ખોરાક લેવો અને કઈ રીતે વજન વધારી શકાય અને સુવાવડો બાદ વજન વધે નહીં તેની સંબંધ માટે ન્યુટ્રિશન તબીબ હુમન ટીટોએ દ્વારા આ હોસ્પિટલમાં સમજ આપવામાં આવશે। આ પ્રસંગે મમતા હોસ્પિટલના ડોક્ટર ઇકબાલ ટીટોએ જણાવ્યું હતું કે મમતા હોસ્પિટલનું મુખ્ય હેતુ આ હોસ્પિટલ દ્વારા બોરસદ તથા આસપાસના વિસ્તારોની જનતાને ઉચ્ચ કક્ષાની શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાનો છે। બોરસદ ખાતે આણંદ ચોકડી પર મમતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં બોચાસણ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી વેદજ્ઞ સ્વામી, આપણા બોરસદના લોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને બોરસદ જુમ્મા મસ્જિદના ઇમામ સાહેબ સૈયદ જાકીર બાપુ, આ 3 મહેમાનોના વરદ હસ્તે આપણે હોસ્પિટલનું ઇનોગ્રેશન કર્યું અને એમની હાજરી રહી એ બદલ હું હોસ્પિટલ વતી અને મારા પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું। આજે આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થયું। આ મમતા હોસ્પિટલમાં 20 બેડની સુવિધા કરવામાં આવી છે, જેમાં પ્રસૂતિ, સ્ત્રીરોગ, વંધ્યત્વ નિવારણ, સોનોગ્રાફી, કોસ્મેટિક, ગાયનેક તથા લેપ્રોસ્કોપીની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, તથા હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કે જે જોખમી સુવાવાળો હશે તેમની પણ અહીંયા સારવાર થશે તેવા આશયથી, અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, સગર્ભા મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે, સારી રીતે એમનું સગર્ભા અવસ્થા પૂરી થાય, તંદુરસ્ત બાળક પેદા થાય તેવા આશયથી આ હોસ્પિટલ આજે ચાલુ કરવામાં આવી છે। ક્લિનિકલ ન્યુટ્રિશન કે જે સગર્ભાવસ્થા દરમિયાન કે ડિલિવરી બાદ કે તરુણાવસ્થામાં જે છોકરીઓ કે મહિલાઓને વજન વધારે હોવું અથવા સુવાવડ બાદ વજન વધવું અથવા કે સગર્ભાવસ્થામાં સારો ખોરાક કયો હોય અને કયા ખોરાકથી બાળકના વિકાસમાં ફાયદો થાય તેવી તમામ પ્રકારની ન્યુટ્રિશનને લગતી તથા વજન ઘટાડવાને લગતી સારવાર પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે।